નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ એક રાયડાના પ્લોટની અંદર કે જે બીજ પ્રોડક્શન માટે એક પ્લોટ વાવેલો છે. અને રાયડાનું વાવેતર જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર બહુ ઓછું થાય છે, ઉત્તર ગુજરાત અને બીજા રાજ્યોની અંદર રાયડાનું વાવેતર થાય છે. એટલે અહીંયા આપણે એક સીડ પ્રોડક્શન પ્લોટ લેવડાવ્યો છે, કેમકે પોલિનેશન છે બીજા રાયડાનું જો થાય તો એની અંદર છે ઉત્પાદન છે એની ઉપર અસર પડતી હોય છે અને ક્રોસ પોલિનેશન ન થાય એના માટે. હવે આપણે પ્રગતિશીલ ખેડૂત કે કૌશિકભાઈ કોટડીયા, જેમણે બીએસસી એગ્રીકલ્ચર કરેલું છે અને હાલમાં એબીએમ કરે છે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર, અને એમના પપ્પાને છે એમના પોતાના ખેતરની અંદર છે એ વાવેતર કરાવ્યું છે. તો કઈ વેરાયટીનું તમે સીડ પ્રોડક્શન પ્લોટ લીધો છે કૌશિકભાઈ? વેરાયટી છે RH 725. બરાબર. અને વાવેતર 6 થી 6.5 વીઘામાં. બરાબર. વીઘે કેટલું બિયારણ નાખ્યું હતું? અત્યારે હાઈટ અંદાજે કેટલીક દેખાય છે? હાઈટ 5 ફૂટ થી વધારે છે. બરાબર. અને કેટલા દિવસ નો થયો છે રાયડો? રાયડો 51 દિવસ, એક્ઝેક્ટ 51 દિવસ નો થયો. 51 દિવસ. બરાબર. 51 દિવસ માં અત્યારે જોઈએ તો 5.5 6 ફૂટ સુધીનો 5.5 ફૂટ નો રાયડો થઈ ગયો છે. હજી સરેરાશ આમ રાયડો કેટલાક દિવસે પાકે, કઈ અંદાજ ખરા તમને? 120 દિવસ આજુબાજુ લઈ છે, 120 થી ઉપર થોડું. બરાબર. ઉત્તર ગુજરાત ની અંદર છે 120 130 દિવસે પાકે, પણ સૌરાષ્ટ્ર અને ગુજરાત ની અંદર જ્યાં ટેમ્પરેચર વધારે હોય અને શિયાળો ટૂંકો હોય ત્યાં 100 થી 110 દિવસે પાકી જાય. બરાબર. અને આ રાયડો છે આપણે એગ્રી ક્લિનિક નું સીડ પ્રોડક્શન માટે જ વાવેલો છે. તો કાકા, તમે આ પહેલી વખત આવ્યો કે રાયડાનું વાવેતર કરતા? પહેલી વખત આવ્યો છું, રાયડાનું વાવેતર કઈ નથી કર્યું. બરોબર. અને રાયડો અંદાજે કેટલો ઉતરતો પેલા ક્યારેક, અથવા તો કઈ અંદાજ? પેલા એમ કેતા કે 12 મણ 15 મણ સુધી ઉતરતો. બરાબર. આજે આપણે વેરાયટી વાવેતર કરાવી છે જે 15 થી લઈને 35 મણ સુધીની ઉત્પાદન ક્ષમતા છે આની, કે અત્યારે જે પાયોનિયર છે, રાશી છે, ઘણી બધી કંપનીનો હાઇબ્રિડ બિયારણ આવે છે એની કમ્પેરિઝનમાં આ વેરાયટી છે. અને આ વેરાયટી છે એનું પ્રોડક્શન 15 થી લઈને 35 મણ સુધી જોવા મળે. અંદાજે આ વેરાયટીની આપણે વાત કરીએ તો એની જે સિંગ છે એની લંબાઈ થોડી વધારે આવે અને દાણાની સંખ્યા છે એની અંદર વધારે જોવા મળે, 17 થી લઈને 20. જે રેગ્યુલર જે રાયડો આવે એમાં 12 થી 15 સુધી સિંગમાં દાણાની સંખ્યા જોવા મળતી હોય છે. અને બીજું આ રાયડો છે એ એક વેરાયટી છે, કોઈ હાઇબ્રિડ નથી. એટલે કે એની તેલની ટકાવારીની વાત કરીએ તો એમાં તેલનું પ્રમાણ પણ સારું જોવા મળે છે. અને રાયડાની આ એક વેરાયટી છે 2018 ની અંદર રિલીઝ થઈ છે અને 2021 ની અંદર આનું નોટિફિકેશન આવ્યું છે. તો રાયડો છે આપણે કેવો ઉતરે છે, કઈ વેરાયટીનું રિઝલ્ટ આપણને કેવું જોવા મળ્યું છે, તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં અને નવા ખેતરની અંદર. તો આજ માટે રજા લઉં. આપણા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.